जय श्री स्वामीनारायण स्टूडेंट। तो गया लेक्चर में आपणे जे छे ए 1 થી 7 प्रश्नों जे छे ए जोया हता जुदा जुदा प्रकारना पहला चेप्टर ना के हवे जे छे ए आजे आपणे 8મા प्रश्न थी शुरुआत करिए छीए। तो 8મો प्रश्न पण एवो हतो के डिफाइन डेटा एब्स्ट्रेक्शन एंड बीजू हतु एनकेप्चुलेशन। एटले आपणे डेटा एब्स्ट्रेक्शन जे छे ए आपणे जोईए छीए अने जे आपणुं एनकेप्चुलेशन छे ए आपणे गया लेक्चर नी अंदर जोयुं हतुं। तो चलो आपणे जे छे ए आपणा चेप्टर नी शरूआत करीए अथवा तो आपणा जे छे क्वेश्चन नी शरूआत करिए। तो सौथी पहला आपणे जे छे ए जोईए छीए आपणे डेटा एब्स्ट्रेक्शन। तो आपणे जे छे ए डेटा एब्स्ट्रेक्शन अने एनकेप्चुलेशन नी डेफिनेशन ज लखवानी छे। तो डेटा एनकेप्चुलेशन कोने कहेवाय ए वस्तु आपणे खास आनी अंदर लखवानी छे। सॉरी डेटा एब्स्ट्रेक्शन कोने कहेवाय ए वस्तु आपणे खास लखवानी छे। तो शुं छे तो के डेटा एब्स्ट्रेक्शन refers to the process of providing only essential information to the outside world and hide their backgrounds details। એટલે કે ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું? તો કે ખાલી જે જરૂર પૂરતી ઇન્ફોર્મેશન છે એ જે છે એ બહારની દુનિયાને આપવાની અને બેકગ્રાઉન્ડ ડિટેલ જે છે એ સંતાડી રાખવાની ફોર ધ સિક્યુરિટી પર્પઝ। તો આ જે કોન્સેપ્ટ જે છે એને ડેટા એબ્સ્ટ્રેક્શન તરીકે ઓળખવામાં આવે છે। સાથે આપણે એન્કેપ્ચ્યુલેશન જોયું હતું કે ભાઈ આપણે ડેટા અને એના એસોસિએટેડ ફંક્શનને સિંગલ યુનિટમાં બાઇન્ડ કરીએ તો એ જે પ્રોસેસ જે છે એને આપણે એન્કેપ્ચ્યુલેશન તરીકે ઓળખીએ છીએ। કે સાથે જે છે એ આપણો હવે જે છે એ જોવાનું છે ક્વેશ્ચન નંબર 9 કે જે છે એ ટાઈપ કાસ્ટિંગ નો છે। તો ટાઈપ કાસ્ટિંગ એટલે શું? તો કે આપણે જે છે એ કોઈ પણ એક્સપ્રેશનની અંદર એક વેરિયેબલ અલગ અલગ પ્રકારના જો ડેટા ટાઈપ અથવા તો અલગ અલગ ડેટા ટાઈપના જે મેમ્બર્સ હોય તો એમને કન્વર્ટ કરવા માટે જે છે એ આપણે ટાઈપ કાસ્ટનો ઉપયોગ કરીએ છીએ અથવા તો ટાઈપ કાસ્ટિંગનો ઉપયોગ કરીએ છીએ। એટલે કે ક્યારે ઉપયોગમાં આવે છે? તો કે ટાઈપ કાસ્ટિંગ ઇઝ રિક્વાયર્ડ ઇન ધ સિચ્યુએશન વેર કે ભાઈ એક્સપ્રેશન contain operands of mixed data type। ઓકે, એટલે કે ભાઈ ટાઈપ કાસ્ટ ઓપરેટિંગ અથવા તો ટાઈપ કાસ્ટિંગ નો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે સિચ્યુએશન એવી ક્રિએટ થાય કે જેની અંદર મિક્સ ડેટા ટાઈપના ઓપરન્ડ્સ હોય તે વખતે જે છે ટાઈપ કાસ્ટિંગનો ઉપયોગ થાય છે। આ પ્રશ્ન જે છે એ સમર 2019 અને વિન્ટર 2018 ની અંદર પૂછાયેલો છે કે એટલે કે મોસ્ટ આઈએમપી
પ્રશ્ન છે. બીજું, અને ટાઈપ કાસ્ટ ઓપરેટર જે છે એ ટાઈપ કાસ્ટ ઓપરેટર જે છે એને સેના માટે ઉપયોગ કરવામાં આવે છે? તો કે એક્સપ્લિસિટલી કન્વર્ટ કરવા માટે. કરવા માટે જે છે એ ટાઈપ કાસ્ટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. એકચ્યુઅલી ટાઈપ કાસ્ટ બે પ્રકારના હોય, એક ઇન્ટરનલ ટાઈપ કાસ્ટિંગ હોય અને બીજું એક્સટર્નલ ટાઈપ કાસ્ટિંગ હોય. ઇન્ટરનલ ટાઈપ કાસ્ટિંગ જે છે એ ઓટોમેટિકલી આપણા સી પ્રોગ્રામિંગની અંદર જ થઈ જતું હોય. ઓકે, પણ જો આપણે એને આપણી રીતે યુઝર પોતાની રીતે કરવા માંગતો હોય તો એ વખતે જે છે એ એક્સટર્નલ ટાઈપ કાસ્ટિંગ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એ કોન્સેપ્ટ જે છે એ એક્સટર્નલ ટાઈપ કાસ્ટિંગનો કોન્સેપ્ટ છે, જેના માટે જે છે એ ટાઈપ કાસ્ટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો એક્સપ્લિસિટલી કન્વર્ટ કરવા માટે જે છે એટલે કે ડિઝાયર્ડ ડેટા ટાઈપની અંદર એક્સપ્લિસિટલી વેરિયેબલ અથવા તો એક્સપ્રેશનને કન્વર્ટ કરવા માટે ટાઈપ કાસ્ટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, જો એના જનરલ ફોર્મની વાત કરીએ અથવા તો એના સિન્ટેક્સની વાત કરીએ કે ભાઈ સિન્ટેક્સ એની કેવી રીતની હોય એક્સપ્લિસિટ ટાઈપ કાસ્ટિંગની, તો એની સિન્ટેક્સ વાત કરીએ તો એની અંદર એવું હોય કે ભાઈ ડેટા ટાઈપ અને વેરિયેબલ અથવા તો એક્સપ્રેશન. ઓકે, ફોર એક્ઝામ્પલ જો વાત કરીએ તો એવરેજ ઇઝ ઇક્વલ ટુ સમ ડિવાઇડેડ બાય ફ્લોટ એન. એટલે કે આની અંદર કેવું હશે કે ભાઈ સમ જે છે એ ફ્લોટની અંદર હશે. ઓકે, અથવા તો આપણે આન્સર જે છે એ ફ્લોટની અંદર જોઈએ છીએ તો આપણે એક્સપ્લિસિટ ટાઈપ કાસ્ટિંગનો ઉપયોગ જે છે એ આ રીતે કરી શકીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિચ ઇઝ આસ્ક ઇન અ જીટીયુ એક્ઝામ. ઓકે, ટાઈપ કાસ્ટ પછી આપણો જે છે એ ક્વેશ્ચન નંબર 10 છે ઇન્સર્શન ઓપરેશન ઓપરેટર. એક્સ્ટ્રેક્શન ઓપરેટર. તો જે છે એ ઇન્સર્શન ઓપરેશન જે છે એ સી આઉટ જોડે ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, અને સી આઉટ જોડે જે છે એ આપણે કયો ઓપરેટર યુઝ કરીએ છીએ? તો કે ઇન્સર્શન ઓપરેટર. એટલે કે ઇન્સર્શન ઓપરેટર કયું છે? તો કે આ જે છે ને એ ઇન્સર્શન ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સી ઇન ની અંદર આપણે જે વાપરીએ છીએ આ એ જે છે એ એક્સ્ટ્રેક્શન ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક્ઝામમાં પૂછાયું હતું કે ભાઈ ઇન્સર્શન ઓપરેશન કયું છે, ઓપરેટર કયું છે અને એક્સર્શન ઓપરેશન ઓપરેટર કયું છે. તો આ જે છે એ ઇન્સર્શન ઓપરેટર અને એક્સર્શન ઓપરેટર છે. ઓકે, તો ઇન્સર્શન ઓપરેટર જે છે એ આપણે સી આઉટ જોડે વાપરીએ છીએ, જ્યારે એક્સ્ટ્રેક્શન ઓપરેટર જે છે એ આપણે સી ઇન સાથે વાપરીએ છીએ. તો આ ઇન્સર્શન ઓપરેટર અને એક્સ્ટ્રેક્શન ઓપરેટર જે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જે વિન્ટર 2018 એક્ઝામની અંદર પૂછાયેલો છે. સાથે જે છે એ આપણે 11મો પ્રશ્ન જોઈએ તો
અગિયારમો પ્રશ્ન છે ડિરાઇવડ ડેટા ટાઈપ્સ. ઓકે, તો ડિરાઇવડ ડેટા ટાઈપ્સ છે એ પણ આઈએમપી ક્વેશ્ચન છે જે વિન્ટર 2018ની પરીક્ષાની અંદર પૂછાયેલો છે. તો આપણને ખબર છે કે ભાઈ ડિરાઇવ ડેટા ટાઇપ કયા કયા છે. તો ડિરાઇવ ડેટા ટાઇપ છે, એક સૌથી પહેલું જે છે એ એરે, પછી બીજું જે છે એ છે ફંક્શન, અને ત્રીજું જે છે એ છે પોઇન્ટર. તો હવે જે છે એ સૌથી પહેલા આપણે એરે ની વાત કરીએ. તો ભાઈ એરે શું છે? તો કે એરે ઇઝ કલેક્શન ઓફ સેમ ડેટા ટાઈપ. એટલે એરે જે છે એ કલેક્શન ઓફ સેમ ડેટા ટાઈપ છે. પછી જો વાત કરીએ તો નેક્સ્ટ જે છે એ છે ફંક્શન. તો કે ફંક્શન શું છે? તો કે ફંક્શન ઇઝ કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ સ્ટેટમેન્ટ્સ that is used to perform specific task. Okay, le function kone kehvay? To ke function is collection of logical related statement that is used to perform a specific task. Ane chelu derived data type je che e che પોઇન્ટર. તો કે પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ ધેટ કન્ટેન્ટ્સ ધ એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. એટલે કે પોઇન્ટર શું છે? એક વેરિયેબલ છે કે જે બીજા વેરિયેબલનું એડ્રેસ જે છે એ સ્ટોર કરે છે. તો આ જે છે ડિરાઇવ ડેટા ટાઈપ છે એ મોસ્ટ આઈએમપી એ પણ વિન્ટર 2018ની એક્ઝામમાં પૂછાયેલા છે. ધેન ધ નેક્સ્ટ 12th 12મો ક્વેશ્ચન જે છે એ 12મો ક્વેશ્ચન એવો હતો કે ભાઈ રાઇટ 6 data types of C++ with its size. Okay, અને આ પ્રશ્ન જે છે એ વિન્ટર 2019ની એક્ઝામમાં પૂછાયેલો છે. એટલે કે 6 ડેટા ટાઈપ લખવાના છે અને એની સાઇઝ લખવાની છે. તો આપણે સૌથી પહેલા જે છે એ આપણે અહીંયા બંને બાજુ જે છે એ એક બાજુ ડેટા ટાઈપ અને એક બાજુ એની સાઇઝ લખી નાખીએ. કે સાઇઝ એમાં હશે બાઇટમાં હશે. એટલે કે ડેટા ટાઈપ આપણે જે છે એ સૌથી પહેલા લખીએ તો કે ઇન્ટીજર ડેટા ટાઈપ. તો એની મેમરી સાઇઝ કેટલી છે? તો કે 2 બાઇટ છે. એના પછી જે છે એ આપણે વાત કરીએ તો ફ્લોટ ડેટા ટાઈપ. તો એની જે છે એ 4 બાઇટ છે. ઓકે, એના પછી જે છે એ ડબલ ડેટા ટાઈપ છે. તો ડબલ ડેટા ટાઈપની સાઇઝ કેટલી છે? તો કે 8 બાઇટ છે. એના પછી જે છે એ આપણે વાત કરીએ તો કે કેરેક્ટર ડેટા ટાઈપ.
તો કેરેક્ટર ડેટા ટાઈપની સાઇઝ કેટલી છે? તો કે 1 બાઇટ છે. પછી જે છે એ આપણે આગળ વાત કરીએ તો કે WKRT એટલે કે વાઇડ કેરેક્ટર. તો વાઇડ કેરેક્ટરની સાઇઝ પણ કેટલી છે? તો કે 2 બાઇટ છે. એના પછી આપણે વાત કરીએ તો કે વોઇડ ડેટા ટાઈપ. તો વોઇડ ડેટા ટાઈપ જે છે એની સાઇઝ કશી જ નથી, એટલે એ જે છે એ કેવો છે? એમ્પ્ટી છે. પછી આપણે વાત કરીએ તો કે બુલ. બુલ ઇઝ અ ડેટા ટાઈપ, બુલિયન ડેટા ટાઈપ, એટલે કે જે ટ્રુ અને ફોલ્સ આપે. તો એની મેમરી સાઇઝ કેટલી છે? તો કે 1 બાઇટ. તો આ જે છે આ પણ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાયેલો છે કે ભાઈ લિસ્ટ આઉટ એની 6 ડેટા ટાઈપ વિથ ઇટ્સ સાઇઝ. તો આ જે છે એ આપણે 7 અલગ અલગ સી ના બેઝિક ડેટા ટાઈપ જે છે એ લખ્યા છે અને સામે એની સાઇઝ લખી છે કે જે મોસ્ટ આઈએમપી છે અને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ધેન નેક્સ્ટ ધ ક્વેશ્ચન નંબર 13 કે જે છે એ ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ. ક્વેશ્ચન એવું છે કે વોટ ઇઝ અ ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ, એટલે કે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ શું છે? આ પ્રશ્ન જે છે એ વિન્ટર 2018ની એક્ઝામમાં પૂછાયેલો છે. તો આપણે જોઈ લઈએ કે ભાઈ 2 માર્ક્સમાં પૂછાયો છે, એટલે આપણે એને ડેફિનેશન અને સાથે એનું થોડું એકાદ લાઇનની એની ડિટેલ આટલી વસ્તુ એમાં લખવાની છે. એટલે સૌથી પહેલા ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન શું છે એ જોઈ લઈએ. તો કે ધ પ્રોસેસ ઓફ ઇનિશિયલાઇઝિંગ વેરિયેબલ એટ ધ ટાઈમ ઓફ ઇટ્સ ડિક્લેરેશન એટ રન ટાઈમ ઇઝ known as dynamic initialization of object. Okay? Okay, the process of initializing a variable at the time of its declaration at a runtime is known as a dynamic initialization of object. Like thus, in dynamic initialization of variable is assigned value at runtime at the time of declaration TIO. એટલે કે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ છે એની અંદર જે વેલ્યુ જે છે એ રન ટાઈમ, એટલે કે જ્યારે પ્રોગ્રામ રન થાય એ વખતે જ અસાઇન કરવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ ધ વેરિયેબલ વિચ ઇઝ આસ્ક્ડ ઇન GTU એક્ઝામ. ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ ઓબ્જેક્ટ નો સિમ્પલ મતલબ એવો થાય કે આપણે યુઝર જોડેથી જે વેલ્યુ લઈએ છીએ ને, જ્યારે આપણે પ્રોગ્રામ રન કરાવડાવીએ ને ત્યારે એને ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કહેવાય. કારણ કે આપણે વેલ્યુ જે છે એ પહેલા ડિફાઇન કરતા નથી. આપણે વેલ્યુ ક્યારે કરીએ છીએ? જ્યારે કમ્પાઇલ થઈ જાય પછી પ્રોગ્રામ રન કરાવડાવીએ પછી આપણે કહીએ કે ભાઈ એન્ટર ધ વેલ્યુ ઓફ નંબર. તો એ નંબરની જે વેલ્યુ પ્રોગ્રામ રન થાય એ દરમિયાન જે લેવામાં આવે છે એને ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કહેવાય. ક્લિયર?
હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ શોર્ટ ક્વેશ્ચન નંબર 14, દેટ ઇઝ સ્ટ્રક્ચર ઓફ સી પ્લસ પ્લસ પ્રોગ્રામ. આ જે પ્રશ્ન છે એ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જે સમર 2018 ની પરીક્ષામાં પૂછાયેલો છે અને બીજી ઘણી બધી પરીક્ષાઓની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આપણે જોઈ લઈએ કે ભાઈ સ્ટ્રક્ચર ઓફ સી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગમાં અંદર શું શું હોય. તો ભાઈ આપણને ખબર જ છે કે એની અંદર સૌથી પહેલા શું હોય, તો કે હેડર ફાઇલ હોય, પછી એના પછી શું હોય, તો કે ક્લાસ ડિક્લેરેશન સેક્શન હોય, એના પછી જે છે એ શું હોય, તો કે મેમ્બર ફંક્શન ડેફિનેશન સેક્શન હોય, અને એના પછી જે છે એ મેઇન ફંક્શન સેક્શન હોય. ઓકે, એટલે કે આપણે જે છે એ સ્ટ્રક્ચર ઓફ સી પ્લસ પ્લસ પ્રોગ્રામ હોય તો એની અંદર હેડર ફાઇલ સેક્શન હોય, બીજું ક્લાસ ડિક્લેરેશન સેક્શન હોય, ત્રીજું મેમ્બર ફંક્શન ડેફિનેશન સેક્શન હોય, અને ચોથું જે છે એ મેઇન ફંક્શન સેક્શન હોય. તો આપણે જે છે એ અલગ અલગ રીતે વાત કરીએ તો સૌથી પહેલા એક જે છે એ હેડર ફાઇલ સેક્શન. તો કે હેડર ફાઇલ સેક્શન જે છે એ કેવું છે, તો કે કન્ટેન્સ વેરિયસ હેડર ફાઇલ્સ, એટલે કે હેડર ફાઇલ સેક્શન ની અંદર અલગ અલગ પ્રકારની હેડર ફાઇલ આપેલી હોય છે. એટલે કે એની અંદર આપણે જે છે આપણે હેડર ફાઇલ જે છે એ આયો સ્ટ્રીમ ડોટ એચ અને બીજી જે કંઈ પણ આયો પછી સ્ટ્રીમ ડોટ એચ અને જે પણ આપણી હેડર ફાઇલો છે એ હેડર ફાઇલ સેક્શનની અંદર એડ કરી શકીએ છીએ. સાથે બીજો જે છે એ ક્લાસ ડિક્લેરેશન સેક્શન છે. તો ક્લાસ ડિક્લેરેશન સેક્શનની અંદર શું હોય, તો કે આ સેક્શનની અંદર ડિક્લેરેશન ઓફ ક્લાસ આપેલું હોય, એટલે કે આપણે ક્લાસ સાથે સાથે એના ડેટા મેમ્બર્સ અને ફંક્શન જે છે એ આપણે ક્લાસની અંદર ડિક્લેર કરી શકીએ છીએ, એટલે કે ક્લાસ લખવો ખૂબ જરૂરી છે. એના પછી જે છે એ આપણું ત્રીજું સેક્શન જે છે એ મેમ્બર ફંક્શન ડેફિનેશન સેક્શન છે, એટલે કે આ જે છે એ આ ઓપ્શનલ સેક્શન છે, એટલે કે લખવું હોય તો લખવાનું, ના લખવું હોય તો ના લખવાનું. પણ આપણે જે છે એ ઘણા ક્લાસ જે ઘણા મેમ્બર ફંક્શન જે છે એ ઇનસાઇડ ધ ક્લાસ લખીએ છીએ અને ઘણા ફંક્શન જે છે એ આઉટસાઇડ ઓફ ધ ક્લાસ લખીએ છીએ. એટલે જ્યારે કોઈ ફંક્શન આઉટસાઇડ ઓફ ધ ક્લાસ લખવામાં આવે તો એ વખતે મેમ્બર ફંક્શનનું ડેફિનેશન એટલે કે ડિફાઇન કરવું જરૂરી છે. એટલે કે મેમ્બર ફંક્શન ડેફિનેશન ક્યારે આવશે, તો જ્યારે વેન ધ મેમ્બર ફંક્શન ડિક્લેર્ડ આઉટસાઇડ ઓફ ક્લાસ, એટલે કે જ્યારે મેમ્બર ફંક્શનને આઉટસાઇડ ઓફ ધ ક્લાસ ડિક્લેર કરવામાં આવશે ત્યારે જે છે એ આપણે મેમ્બર ફંક્શનને ડિફાઇન કરવું પડશે, અને પછી જે છે એ છે મેઇન ફંક્શન. ઓકે, તો મેઇન ફંક્શન શું છે, તો કે આ ફંક્શનની અંદર શું કરવામાં આવે છે, તો કે ક્રિએટ એ ઓબ્જેક્ટ, એટલે કે ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવે છે. શેનો? તો ઓબ્જેક્ટ ઓફ
क्लास એટલે કે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવે છે અને એ ક્લાસનો ઉપયોગ એ ઓબ્જેક્ટનો ઉપયોગ કરી અને આપણે કોલ ધ મેમ્બર ફંક્શન એઝ પર રિક્વાયરમેન્ટ એટલે પછી આપણે જે છે એ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એ ઓબ્જેક્ટનો ઉપયોગ કરી અને વિવિધ પ્રકારની જે ફંક્શન જે છે એને કોલ કરી શકીએ છીએ. ઓકે, સો આ મારી દ્રષ્ટિએ અને પેપર જે એનાલિસિસ કર્યું એમાંથી જે ટોપ 5 પેપર હતા એની અંદરથી આ 14 ક્વેશ્ચન જે છે એ આઈએમપી નીકળ્યા છે. સાથે બીજા પણ ક્વેશ્ચન હોઈ શકે છે, પણ તમારે લોકોએ મિનિમમ આ 14 ક્વેશ્ચન જે પાર્ટ 1 અને પાર્ટ 2માં આપણે જે ચલાયા છે એ તો ખાસ તૈયાર કરવાના જ. સાથે જે છે એ 3, 4, અને 7 માર્ક્સની થિયરીઓ નીચે અને સાથે એની યુટ્યુબની લિંક પણ નીચે મૂકવામાં આવી છે, તો એ પણ તૈયાર તમારે કરવાની રહેશે. તો નવા લેક્ચરમાં મળીશું યુનિટ 2 ના અમુક પ્રશ્નો સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.